भारत ऑस्ट्रेलिया वच्चे वर्ल्ड कप फाइनल ने लईने भारे उत्साह जोवा मळी रह्यो छे। त्यारे सूरत में सोसायटी ना रहीशो द्वारा एक साथ मैच निहाळवानुं आयोजन करवामां आव्युं छे। सोसायटी में मैच निहाळवा माटे मोटी एलईडी स्क्रीन लगाववामां आवी छे अने भारतना झंडा अने जर्सी साथे सोसायटीना सभ्यो टीमनो उत्साह वधारी रह्या छे। तो आज उधर संवाददाता निर्मल पटेल लाइव जोड़ाई गया है। निर्मल, भारत ऑस्ट्रेलिया वच्चे वर्ल्ड कप फाइनल मैच अने भारे उत्साह क्रिकेट रसिकों में जोवा मळी रह्यो छे। सूरत में केवो उत्साह छे? सोसायटी ना रहीशो द्वारा एक साथ मैच निहाळवा माटे एक आयोजन करवामां आव्युं छे। आजनी मैच ने लईने लोको शुं कही रह्या छे? जी चौक्स थी, आज भारत और ऑस्ट्रेलिया वच्चे जे अमदावाद खाते फाइनल मैच योजावा जई रही छे त्यारे सुरतीओ में भारे उत्साह जोवा मळी रह्यो छे। सुरतीओ आम पर रसीला होय छे त्यारे सूरत ना जे सौ चिंतामणी सोसायटी छे त्यां एक साथ मैच निहाळी सके ते माटे तेओ द्वारा एक एलईडी स्क्रीन नुं आयोजन करवामां आव्युं छे। તમામ રહીશો એક જ જગ્યાએ બેસી અને મેચ નિહાળી શકે, સાથે તેમના સોસાયટીના રહીશો દ્વારા જે રહીશો હોય છે ટીમોના માટે જમવા નાસ્તા સહિતની તમામ સુવિધાઓ અહીં કરી દેવામાં આવી છે અને લોકોમાં હાલ તો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલ જે નાના ભૂલકાઓ છે, નાના ભૂલકાઓ જે છે ઢોલ નગારા સાથે અહીં સોસાયટીના કમ્પાઉન્ડમાં આવી ચૂક્યા છે, ભારતના ઝંડા લઈને તે ભૂલકાઓ હાલ ફરી રહ્યા છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો એક સોલ્જર છે, ટીમ પ્લેયર અને સોસાયટીના રહીશો છે તેના દ્વારા પણ જે ટી શર્ટ છે અને ભારતના ઝંડા છે, ઇન્ડિયન ક્રિકેટરના ફોટા છે તે લઈને તેઓ હાલ બહાર સોસાયટીમાં ફરી રહ્યા છે અને મેચ ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આપની સાથે સોસાયટીના રહીશો છે, તેમની સાથે વાત કરીશું। જી, આપનું નામ અને શું આયોજન કરવામાં આવ્યું છે? મારું નામ મનીષ શાહ છે। અત્યારે વેસ્ટર્ન સોમ ચિંતામણી પાલ ખાતેથી અમારી સોસાયટીના દરેક સભ્યો, નાનાથી માંડીને મોટા સુધીના દરેક સભ્યો ખૂબ જ ઉત્સાહમાં છે અને મેચ ક્યારે ચાલુ થાય છે બરોબર એની બધી રાહ જોઈ રહી છે અને આજે ઇન્ડિયા જીતવાનું જ છે, એ ફાઇનલ જ છે અને ફાઇનલની બધી તૈયારીઓ બી અમે કરી દીધી છે। સોસાયટી દ્વારા બપોરે જમવાનું ચા નાસ્તો બધું જ અહીંયા રાખેલું છે, એટલે કોઈએ કઈ જવાની જરૂર નથી, બધા અહીંયાથી આજે લાઈવ ટેલિકાસ્ટ જોશે અહીંયાથી। ખાસ કરીને જે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ છે, ઓસ્ટ્રેલિયા પણ મજબૂત ટીમ છે, કેવી ટક્કર રહેશે? આજે ભલે ઓસ્ટ્રેલિયા ગમે તેવી ટીમ હોય પણ આજે ભારત આજે એને બરોબરનો ચાપકો બતાવશે અને 2023 નો એવો વર્લ્ડ રેકોર્ડ કરશે કે આખા ઇન્ડિયામાં ડંકો વાગી જશે ટાઈપનો। આજે ભારત ઓસ્ટ્રેલિયાની મેચ છે, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ઉત્સાહ તો આપ દેખ રહે, છોટે સે લેકર બડે તક સબ લોગ યહાં પર હૈ, તો પૂરે ભારત મેં કિતના જોશ હૈ ઇસકો દિખ હી રહા હૈ। ઓર રોહિત શર્મા હમારા બેસ્ટ કેપ્ટન હૈ ઓર હમ તો મેઇન વિરાટ કોહલી કો દેખને કે લિયે આયે હૈ, તો ઇન્ડિયા હી જીતેગા। એસી કે રોહિત શર્મા કેપ્ટન હૈ, આજે મહિલા છે, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ઉત્સાહ એકદમ ફાઇન છે અને તમે જોઈ જ શકો છો કે નાના અને મોટા બધાનો જ ઉત્સાહ એટલો સારો છે અને અમારું ઇન્ડિયા જ આગળ આવવાનું છે અને કોહલી કપ લઈને રહેશે। શું બેસ્ટ પરફોર્મન્સ રહેશે ઇન્ડિયા તરફ? ઇન્ડિયા તરફથી કોહલી અને વિરાટ શર્માનું બેસ્ટ પરફોર્મન્સ રહેશે, રોહિત શર્માનું વિરાટ કોહલી। ઓસ્ટ્રેલિયા પણ મજબૂત ટીમ છે, શું આશા રાખો છો? અમે ઇન્ડિયા જ આગળ આવશે અને એને કરીને જ બતાવશે કે ઇન્ડિયા અમારું પ્રથમ આગળ આવશે। ચોક્કસ થી કે રોહિત શર્મા કેપ્ટન છે અને તેઓ જ ઓપનિંગની શરૂઆત કરશે અને સારી શરૂઆત આપશે તેવી લોકોને આશા છે। સામે જે વિરાટ કોહલી પર લોકો આશા રાખી રહ્યા છે કે વિરાટ કોહલી ફરી આજે એક સેન્ચુરી ફટકારે અને જે પોતાનો વર્લ્ડ રેકોર્ડ જે એમણે સેન્ચુરીનો રેકોર્ડ કર્યો છે તેમાં તેઓ વધારો કરે, ત્યારે આપની સાથે અન્ય જે યુવાનો છે તેમની સાથે વાત કરીશું, કેવી રીતે ટક્કર રહેશે આજે? અરે કાંટાની ટક્કર રહેશે અને વિરાટ કોહલીના 51 સેન્ચુરી પૂરી થશે આજે। વિરાટ કોહલી 51મી સેન્ચુરી પૂરી કરશે, આ જે બોલરોનું પ્રદર્શન છે ઇન્ડિયાના કયા બોલરો સારું પ્રદર્શન? સિરાજ છે, આપણો સમી છે જે બેસ્ટ બોલર અત્યારે બની ચુક્યો છે, એના પછી બુમરાહ છે, સિરાજ છે, કુલદીપ યાદવ છે, જાડેજા બી છે, આપણા જાડેજા સ્પિન માસ્ટર બી છે, એ બધા સારા પરફોર્મન્સ કરી રહ્યા છે।
સમય ઓસ્ટ્રેલિયાના બોલરોમાં મિચેલ સ્ટાર્ક છે અને તેઓ સારી શરૂઆત આપે છે. શું લાગે છે ભારતના બેટ્સમેનો કેવી ટક્કર આપશે? એના માટે રોહિત શર્મા તો બેઠો જ છે, મારી દે સંજીડી. આજે રોહિત શર્મા પણ સેન્ચુરી મારશે, સાથે વિરાટ કોહલી પણ સેન્ચુરી મારશે. અન્ય યુવાન છે, અમે ખૂબ સરસ આશા રાખીએ છીએ ટીમ ઇન્ડિયા તરફથી કે છેક આપણે 2011 પછી એક પણ આઈસીસી મોટી ઇવેન્ટ જીત્યા નથી ઇન્ડિયા ટીમ. તો આ વખતે બધાને ખૂબ મોટી આશા છે કે 2023માં ભારતનો તિરંગો આખા વિશ્વમાં લહેરાશે અને ખૂબ મોટે આપણે વર્લ્ડ કપ લઈને આવશું. કે જે પ્રમાણે ઇન્ડિયા ફરીથી વર્લ્ડ કપ જીતે અને ભારતનું નામ રોશન કરે. અન્ય યુવાન છે, ટી શર્ટ પહેરીને આવ્યા છે. શું અપેક્ષા રાખો છો? આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ છે, ઓસ્ટ્રેલિયા પણ કાંટાની ટક્કર આપશે. જે પ્રમાણે ઇન્ડિયાએ ડોમિનેટ કર્યું છે આખી ટુર્નામેન્ટમાં, એ પ્રમાણે જ ડોમિનેટ કરે ફાઇનલમાં પણ. ખાલી એક જ ખતરો છે કે જે નવો બોલ છે એને ડોમિનેટ કરવું પડશે. રોહિત શર્માએ બહુ સારી સ્ટાર્ટ આપી છે દરેક મેચમાં, તો વી હોપ કે સેમ સ્ટાર્ટ ફાઇનલમાં બી મળે અને ઇન્ડિયા લિફ્ટ ધ થર્ડ વર્લ્ડ કપ ધીસ ટાઈમ. સામે ઓસ્ટ્રેલિયા પણ મજબૂત ટીમ છે, બેટિંગ પાવર બોલિંગ પાવર પણ મજબૂત છે. શું અપેક્ષા છે કે કયો પ્લેયર સારું રમી શકે છે, ઇન્ડિયા કઈ રીતે ટક્કર આપી શકે? હા, સો એમાં કેવું છે કે જયારે સ્વિન થઈ રહ્યો છે બોલ, ત્યારે અગર તમે ડોમિનેટ કરી રહ્યા છો બોલરને, બરાબર છે, તો આપણે એ જે પહેલો આપણો પાથ છે ઇનિંગ્સનો, બરાબર છે, એ અગર જો આપણે જીતી જઈએ છે તો મેચ બીજો કોઈ ખતરો છે નહીં, બરાબર છે. આપણા બોલર્સ પૂરેપૂરા ફોર્મમાં છે, બેટ્સમેન બી પૂરેપૂરા ફોર્મમાં છે. એક જ ખતરો છે, નવો બોલ અને એ લોકોના 3 પેસર. ફર્સ્ટ 10 ઓવર્સ ઇફ વી ડોમિનેટ ધોઝ ઓવર્સ ધેન વી શ્યોરલી વિન ધ વર્લ્ડ કપ. ચોક્કસ થી કે જે પ્રમાણે ઓસ્ટ્રેલિયાના જે ઓપનર બોલર છે પહેલી 10 ઓવર બેટ્સમેનો સાચવીને રમી લે, તો ચોક્કસ થી ઇન્ડિયા આરામથી રન ચેસ કરી શકે અને મોટો સ્કોર પણ કરી શકે. જ્યારે ભારત અત્યારે વાનકુવર ફાઇનલમાં પહોંચ્યું છે, અત્યારે ફરી વાર ત્રીજી વાર ભારત વર્લ્ડ ચેમ્પિયન બને તેવી લોકો આશા અને પ્રાર્થના કરી રહ્યા છે. સામે ઓસ્ટ્રેલિયાની પણ ટીમ છે કે જે 8મી વાર ફાઇનલમાં પહોંચ્યું છે, 5 વાર વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યું છે. ત્યારે આજની જે ટક્કર છે એ કાંટાની ટક્કર રહેશે, પરંતુ ભારત જ જીતશે તેવી લોકો આશા અને પ્રાર્થના કરી રહ્યા છે. ખાસ કરીને નાના બાળકો પણ ત્યાં છે અને ચીયર અપ કરી રહ્યા છે. તો નાના બાળકો શું કહી રહ્યા છે? કારણ કે મોટાએ તો પોતપોતાનું મંતવ્ય આપ્યું જ છે, પણ નાના બાળકો આ મેચને લઈને કેટલા ઉત્સાહિત છે? હા, નાના ભૂલકાઓમાં જોઈ શકો છો કે જે ભૂલકાઓ છે મોહમ્મદ સમી, જસપ્રીત બુમરા, રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા, તમામ જે ખેલાડીઓ છે તેઓના ફોટા લઈ અને ચીયર અપ કરી રહ્યા છે. સાથે વાત કરે છે જે આજે ભારત ઓસ્ટ્રેલિયાની મેચ છે, કયો ખેલાડી રમશે? વિરાટ કોહલી. શું લાગે છે, ભારત જીતશે કે ઓસ્ટ્રેલિયા? ભારત. હા, ભારત જીતશે એવું કહી રહ્યા છે. બેટા આજે મેચ છે, કેટલો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ છે અંકલ. આપણે પહેલા ઇન્ડિયાને બોલિંગ ચૂઝ કરવાની, પછી આપણો વિરાટ કોહલી ચેસ માસ્ટર છે, જે આખો ચેસ કરીને ઇન્ડિયાને જીતાડી શકશે. બહુ ઉત્સાહ છે. ટી-શર્ટ પહેરીને આવ્યા છે. ઇન્ડિયાને પહેલા ચેસ કરવું જોઈએ, કેમ કે ઓસ્ટ્રેલિયા વધારે રન નહીં બનાવી શકે અને એમની બોલિંગ લાઇનઅપ બી થોડી સારી છે ઓસ્ટ્રેલિયા. નાના ભૂલકાઓ પણ કહી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઇનઅપ બોલિંગ લાઇનઅપ મજબૂત છે. બેટા આજે મેચ છે, શું લાગે છે? ઇન્ડિયા જીતેગી. કોણ આજે ઇન્ડિયામાંથી સારું રમશે? શુભમન ગિલ ઓર વિરાટ કોહલી. શામી સબસે જ્યાદા વિકેટ લેગા આજ. ચોક્કસ થી નાના ભૂલકાઓ પણ કહી રહ્યા છે કે વિરાટ કોહલી રમશે, શુભમન ગિલ રમશે, મોહમ્મદ શામી છે, આજે પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપશે. ચાલુ.